नमस्कार, आप જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને શું તમે જાણો છો ની અમારી આ વિશેષ રજૂઆતમાં હું છું આપની સાથે કેશ। શું તમે જાણો છો અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત અમે એવા વિષયો લઈને આપની સમક્ષ આવીએ છીએ જેનાથી આપ અજાણ છો અથવા તો આપ એનાથી વધુ માહિતગાર થવા માંગો છો। ત્યારે આજે હું તમને એક એવો વિષય લઈને તમારી સાથે આવું છું કે જેનાથી હું તમને આજે અવગત કરાવીશ। કોઈ પણ દેશના પ્રમુખ હોય અથવા તો વીઆઈપી હોય અથવા મોટા નેતા વડા અથવા તો કોઈ પણ સેલિબ્રિટીની સાથે તમે તેના પડછાયા સમાન બોડીગાર્ડ્સ તમે જોયા હશે, તો હવે સવાલ એ થાય છે કે એ બોડીગાર્ડ કાળા ચશ્મા શા માટે પહેરે છે। તો આજે અમારી આ વિશેષ રજૂઆતમાં હું તમને એ જણાવીશ કે આ બોડીગાર્ડ શા માટે કાળા ચશ્મા પહેરે છે। હંમેશા ભારતના પ્રધાનમંત્રી વીઆઈપીઓ અને વીવીઆઈપીઓની સુરક્ષામાં બોડીગાર્ડ તૈનાત હોય છે। એમાંય પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી પણ એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના કમાન્ડરોના શિરે હોય છે। તો તેઓ દિવસ હોય કે રાત હંમેશા કાળા ચશ્મા પહેરી રાખે છે। આ સુરક્ષા ગાર્ડ આધુનિક હથિયારોથી સુસજ્જ હોય છે। ઈસવીસન 1984માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા પછી એસપીજીની રચના કરવામાં આવી હતી। આ સિવાય અન્ય દેશોના પ્રમુખો કે વીવીઆઈપીઓની સુરક્ષામાં રહેલા ગાર્ડ પણ હંમેશા કાળા ચશ્મામાં જોવા મળે છે। મોટાભાગના લોકોને એમ થાય છે કે બોડીગાર્ડ ચશ્મા પહેરી રાખે તો તેમનો પ્રભાવ વધે છે, પણ ખરેખર આ કારણ નથી। કાળા ચશ્મા મટીરિયલથી બનેલા ગોગલ્સ ડે અને નાઇટ વિઝનવાળા હોય છે, તો તે પહેરવામાં તેમની પ્રાથમિક જરૂરિયાત છે। આ શા માટે સુરક્ષા ગાર્ડ ચશ્મા પહેરે છે તે પણ રસપ્રદ છે। તો પ્રથમ છે કે પોતાની ભાવનાઓને કાળા ચશ્મા પહેરી અને બોડીગાર્ડ છુપાવે છે। એવું કહી શકાય કે સુરક્ષા ગાર્ડના કાળા ચશ્મા કે ગોગલ્સ પહેરવાથી તેમને આંખોની ભાવનાઓથી સુરક્ષા થાય છે। સરળ ભાષામાં આ બાબતે સમજીએ તો તમને સરસકાર કે વ્હીકલ ચલાવી જઈ રહ્યા છો અને અચાનક જ સામેથી આવેલી કાર તમારી કાર સાથે એક્સિડન્ટ થાય તો અચૂક ક્ષણ માટે તમે દિમાગ જાણે ખોઈ બેસો છો। આવું જ કંઈ હુમલાખોર અચાનક કરે તો ગાર્ડ સાથે પણ આ થઈ શકે છે, પણ અચાનક હુમલાને કારણે ગાર્ડ પર થયેલી આ અસરનો અંદાજ ચશ્માને કારણે આવી શકતો નથી અને ગાર્ડ હુમલાખોરોને વળતો જવાબ આપવા માટે પણ યોજના ઘડી શકે છે। બીજું કારણ છે કે પોતાની મગજની વાત છુપાવી રાખવા માટે કાળા ચશ્મા પહેરે છે। એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે સુરક્ષા ગાર્ડ પોતાના મગજની વાત કોઈને વાંચવા કે સમજવા દેતા નથી અને તે માત્ર કાળા ચશ્મા દ્વારા જ શક્ય છે। વળી ગાર્ડ્સને એ રીતે પણ તાલીમ આપવામાં આવી હોય છે કે તેવું કોઈ પણ વ્યક્તિની આંખ અને શરીર અને ભાષાને સમજી શકે છે, કારણ કે દુશ્મનની દરેક હરકતનો અંદાજ લગાવવામાં અને તેમના મગજની વાત સમજવાનું એકમાત્ર સાધન એટલે આંખ છે। પરંતુ તેઓ જેની તરફ જોતા હોય છે તેમને ખબર ન પડે એટલા માટે તેઓ આ કાળા ચશ્મા પહેરતા હોય છે। તેમની આંખો કોઈ ના જોઈ શકે એટલા માટે પણ ગાર્ડ્સ કાળા ચશ્મા પહેરે છે। જ્યારે સુરક્ષા ગાર્ડ પ્રધાનમંત્રી અથવા તો વીવીઆઈપીઓની સાથે ચાલી રહ્યા હોય અથવા તો ઊભા હોય ત્યારે તેમની નજર ચારે તરફ દોડતી હોય છે અને તે દરમિયાન હુમલાખોરને ખબર ના પડે એટલા માટે પણ આ ગાર્ડ્સ કાળા ચશ્મા પહેરે છે। દરેક પ્રકારના જોખમથી બચવું અને બચાવવું એટલા માટે પણ ગાર્ડ્સ કાળા ચશ્મા પહેરે છે। સૌથી મુખ્ય કારણ તો એ છે કે અચાનક જ જો કોઈ વિસ્ફોટ થાય, બોમ્બ ફાટે, ગોળીમાર થાય તો સ્વાભાવિક છે કે થોડી વાર આ માટે આંખો પણ બંધ થઈ જાય છે, પણ આ સુરક્ષા ગાર્ડ્સ દરેક સ્થિતિમાં પોતાની આંખોને ખુલ્લી રાખવાની હોય છે જેથી કોઈ પણ અપ્રિય ઘટના ન બની જાય। આવી સ્થિતિમાં કાળા ચશ્મા પણ ખૂબ જ મદદરૂપ થાય છે। સૂર્યપ્રકાશ કે તીવ્ર પ્રકાશથી બચવા માટે પણ કાળા ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે। આપણે જ્યારે પણ તડકામાં જઈએ, રૂમમાં જોઈએ ત્યારે આંખોની આગળ અંધારું છવાઈ જાય છે, આવું જ લાઇટના તીવ્ર પ્રકાશ સામું પણ જોયા પછી થાય છે। સુરક્ષા ગાર્ડની આંખો પર આવા કોઈપણ પ્રકારનો પ્રભાવ ન પડે તે માટે પણ કાળા ચશ્મા પહેરવા ઉપયોગમાં લેવામાં આવે છે। તો આ અમારી વિશેષ રજૂઆતમાં આજે અમે તમને જણાવ્યું કે ગાર્ડ્સ કાળા ચશ્મા શા માટે પહેરે છે। તો અમારી આ માહિતીસભર આ નાનકડી રજૂઆત આપને કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। મને આપશો રજા, નમસ્કાર।